जिम्मेदारियों का बोझ परिवार पे पड़ा तो ऑटो रिक्शा ट्रेन को चलाने लगी बेटियां। जिम्मेदारियों का बोझ परिवार पे पड़ा तो ऑटो रिक्शा ट्रेन को चलाने लगी बेटियां। अने साहस के साथ अंतरिक्ष को भी भेज डाला, साहस के साथ अंतरिक्षों को भी भेज डाला। सुना वायुयान भी उड़ाने लगी बेटियां, सुना वायुयान भी उड़ाने लगी बेटियां। अने और कितने उदाहरण मैं ढूंढ लाऊं, और कितने उदाहरण मैं ढूंढ लाऊं। हर क्षेत्र शक्ति आजमाने लगी बेटियां, हर क्षेत्र में शक्ति आजमाने लगी बेटियां। वीर की शहादत पे अर्थी को कंधा देके अब सब शान तक जाने लगी बेटियां, अब तो शमशान तक जाने लगी बेटियां। मित्रों आजनी एक नानकड़ी बात समर्पण नी वात छे, जे दीकरी नी वात आवी, अब शमशान तक जाने लगी बेटियां। हिंदी कवियत्री नो भूलतो हूं तो कविता तिवारी नी आ अद्भुत एक कवि छे, रचना छे। जिम्मेदारियों का बोझ परिवार पे पड़ा तो ऑटो रिक्शा ट्रेन को चलाने लगी बेटियां, अने साहस के साथ अंतरिक्ष को भी भेद डाला, सुना वायु यान भी चलाने लगी बेटियां। और कितने उदाहरण मैं ढूंढ लाऊं, हर क्षेत्र में शक्ति आज माने लगी बेटियां। वीर की शहादत पे अर्थी को कंधा देके अब शमशान तक जाने लगी बेटियां। तो એવી દીકરીની એક નાનકડી વાત, સૌરાષ્ટ્રની ધરતીનો સત્ય ઘટનાનો પ્રસંગ છે, અને અસ્મિતા પાટીલ અને કુલભૂષણ ખરબંદાને એની એમનું મેં સાંભળ્યું છે કે એમનું એક પિક્ચર આવેલું જૂનું ઘણા સમય પહેલાં, વર્ષો પહેલાં, વિરાસત કે એવું કંઈક નામ પિક્ચરનું. એ પિક્ચર તો એની રીતે એણે જે બનાવ્યું હોય, પણ ઘણાને એમ લાગે કે આ પિક્ચર બને, ફિલ્મ બને છે એ નથી, પણ એવી એવી કહાની હકીકતમાં હોઈ શકે તો સૌરાષ્ટ્રની ધરતીમાં, સૌરાષ્ટ્રની ધરતીમાં બનેલી હકીકત એક ઘટના છે. નાનકડી આ અમારે વાત કરવી છે આપણે. વાત જાણે એમ છે મિત્રો કે ધીરા ધીરા જાનુના ગાડા છે એ વયા આવે છે, હરવા હાથવાળ્યું કોયલને હરમાવ્યો હાથવાળ્યું જાનણ્યું છે એ ગીત ગાતી આવે છે. એ વખતે રાતના ફેરા હતા, રાતના લગ્ન વધારે હોય કે હવારમાં ફેરા ફેર્યા પછી જાન નીકળી છે, ગામ નજીક છે, બપોર પહેલાં તો જાન ઘરે ફૂગી જાય. રૂડા ગીત ગવાતા આવે છે અને એમાં જાન આવી ઘરે પોખણા થયા, અને પછી બપોર થયો. બપોર પછી જુવાનડો જે છે એકનો એક દીકરો છે, બાપનું નામ છે માંડણ મારું આહિર આયર, હમેગા કરી અને ગામ ફોરેસ્ટની ધરતીનું, સૌરાષ્ટ્રની ધરતીનું, ઘેડની ધરતીનું. અને માંડણ મારું કરી અને મર્દ આયર એમનો આ એકનો એક દીકરો છે, એ પરણીને આવ્યો છે. બપોર પછી પોતાના ભાઈબંધો આરે થોડોક આટો મારવા માટે વગડો, એ વખતે તો નાના ગામડા એટલે નેહડા જેવા હોય, અને નેહડા જેવા ગામડામાં ભાઈબંધો આરે નીકળ્યો થોડોક જાડવા જેવું, ખડ ને ઘાંટ જેવું જે કાંઈ હશે એમાં કુદરતને કરવું, એનો કાયદો, એની ગતિ તો એના હાથમાં છે. એકના એક વરરાજો છે, પરણીને આજે જ આવ્યો છે, હજી પોતાની પત્નીનું મોઢું પોતે જોયું નથી. એ વખતે તો એક મર્યાદાઓ હોય છે, પત્ની એનું મોટું જોયું નથી. આઈરાણીએ ખોળ વરહની આઈરાણી હજી પરણીને આવી છે કંકુની લોળ જેવી, અને એવે વખતે આ નીકળેલો યુવાન પોતાના મિત્રો હારે ને એમાં ફોરિંગ જે છે, કાળોતરો નાગ જે છે એ ડંખ મારે છે પગમાં મિત્રો, અને એવો આમ આમ એક ફૂફાડો મારે ને જા ફેણથી એક ફૂફાડો મારે, ઝેર ઉડે પછેડીવા લીલા ઘાસને બાળી ભસ્મ કરી દે આવો ઝેરી નાક છે. એક કલાકમાં તો નાકને કાનમાંથી લોહી નીકળી ગયા, અને આયરનું એકને એક માંડણ મારુંના દીકરાનું મૃત્યુ થાય છે, મોત થાય છે મિત્રો. અને પછી તો શું કરુણ રચે છે, શું ઘટના છે, શું દુઃખ હશે, શું વાતાવરણ જાણે રોયું હશે. ઘટના બનવાની હતી, બની ગઈ. પ્રસંગ નાનો છે પણ મિત્રો અદ્ભુત સમર્પણનો પ્રસંગ છે આ. એની જે કાંઈ વિધિ થવાની હતી, કરવાની હતી, એ કરી. કંકુની લોળ જેવી હોળ વરહની આઈરાણી
ખાનદાન આયરાણી છે, આયરની દીકરી, હવે હોળ વરસની દીકરી છે, એને એના માથે શું આભ તૂટ્યો હોય છે એ વખતે, અને એ આયર ખોરડાના પરિવાર ઉપર શું આભ તૂટ્યો હોય છે. પછી એક દી, બે દી, પાંચ દી, દસ દી, બારમું, જે કાંઈ વિધિઓ છે, મરણના જે કાંઈ પ્રસંગો છે એ બધા પૂરા થયા એટલે પિયર તરફથી તેડવા માટે આવ્યા. એના બાપ, પોતાનો બાપ તેડવા માટે આવે છે અને બેઠા છે માંડણ મારું ને ત્યાં. અને પછી વાતમાંથી વાત નીકળે છે અને કહે છે કે તમારી દીકરીને હવે તેડી જાઓ, અમારા ઉપર તો કુદરતે જે કાંઈ કરી છે, જે થવાની હતી થઈ, થતાં જે કાંઈ થઈ ગયું છે, આ તો બધા કુદરતના ખેલ છે, કિસ્મતના ખેલ છે. અને એટલા માટે કવિઓને પણ કહેવું પડે છે કે સ્વર્ગલોકથી સોહામણો માનવને મૃતલોક. આ મૃતલોક છે એ તો માણસને તો હર્ગલોક પર કરતા સોહામણો છે, પણ દોતણ વાતું દોયલી જરા મરણને વિયોગ. બે ત્રણ વાતું છે એ બહુ દોયલી છે, એક જરા એટલે બુઢાપો, એક મરણ અને એક વિયોગ જે થાય છે પોતાનાથી એ દોયલું છે. એટલે તેડવા માટે આવે પણ મિત્રો ટોડલો આડો રાખી હોળ વરહની આયરની દીકરી તેદી એટલું બોલી હતી, જેદી પોતાના હાહરા માંડણ મારવી એના વેવાઈને. એટલે આ દીકરીના બાપને કીધું કે તમારી દીકરીને તેડી જાઓ અને જ્યાં સારું ઘર જોઈએ અને દઈ દેજો, અમારા તો કર્મ ફૂટી ગયા, અમારો એકનો એક દીકરો હતો એનું મૃત્યુ થયું છે, તમે એને તેડી જાઓ. તેથી ટોડલો આડો રાખીને હોળ વરહની દીકરી કઈ યુનિવર્સિટીમાં ભણી છે મિત્રો એટલું બોલી હતી કે બાપુ પોતાનો બાપ તેડવા આવ્યો છે. બાપુ પણ તમે મને તેડવા આવ્યા છો એ વાત સાચી છે, મને ઘરે તેડી જાઓ એ વાતે સાચી છે, તમે બીજે દેવાની વાત કહો એ વાત બધી સાચી છે તમારી, પણ મારા પગલાં આ મારું પરિવારમાં થયા, મામાને ન્યા, માંડણ મામાને ન્યા મારા પગલાં થયા, અને એનો દીકરો જે છે એ હર્ગની કેડી લઈ લેતો હોય, એનું ઘર ઉજળી ગયું અને એના ઘરને, ઉજળેલા ઘરને ઉજાળવા માટે મારે અહીંયા રોકાવવું પડે. ઉજળી ગયું છે એને ઉજળું કરવા માટે, ઉજાળવા માટે હવે મારે, હવે એનું કોણ, મારા મામાનું કોણ એટલે કે હાહરાનું કોણ, હવે એનો એકનો એક દીકરો વહી ગયો મારા પગલાં પડ્યા, જે કાંઈ મારા ઉપર થયું પણ હું આવીશ નહીં બાપુ, બાપુ હવે હું અહીંયા રહીશ. એના બાપને કહે છે, ટૂંકમાં મિત્રો વાત કરું તો બાપ તો, એના બાપ તો વૈયા જાય છે, આયર વૈયા જાય છે, અને દીકરી પછી માંડણ મારુંને સારું સારું લગાડે છે પોતાને, જાણે માંડણ મારું ના દીકરાને વહુ હતી મિત્રો, વહુ બની અને માં જાણે બની ગઈ હોય એટલું સારું સારું રાખે છે. મામા મામા આમ તો કરે પણ એવા હાથવે કે જાણે માં બની ગઈ હોય, અને પોતાની ભેહું છે મિત્રો એ બાય તેથી એટલું કામ કરતી હતી, ઘરનું કામ, ખેતરનું કામ, પોતાની ભેહુંને પહર છોડવા જાય તો મિત્રો પછેડી ધોળી પછેડી ઓઢી લે એટલે દુનિયાને ખબર ન પડે, કોકને એમ છેટેથી ધોળું ધોળું લાગે કે એમ લાગે કે પુરુષ ખાડુને નોર કરી નીકળ્યો છે. હકીકતમાં બાય જાતી હતી, ફોળ વરહની આયરની દીકરી જાતી હોય, એકલી પહર મૂકવા માટે જાય ભેહુંને, પાછી વૈ આવે ઘરના કામ કરે અને પોતાના હહરાની સેવા કરે છે. અને મિત્રો બને છે એવું એક વખત ભેહું પહરથી પહર ચરવા ગયું હોય ત્યાંથી હવારમાં આવે, દુઈ ગયા પછી ભેહું ઘરે આવતી હતી, અને એમાં એ વખતે માટીના ઘર હોય વધારે એટલે બેન કરામાં ગાયર કરતી હોય છે કોઈ બાઈ, એ ગાયરું કરામાં તાજી ગાયર કરેલી ભેહું બજારમાં વયો આવે, એમાં ભેહું ને એવા લખણ હોય ગારો ભાળીને માથું મારે એટલે કરામાં આમ કરીને આમ હિંગડું એક ભેહે ભરાવી અને ગારો ઉડાડી દીધો, એમાં ઓલી બાઈ જે બાઈએ ગાયર કરી હતી એ પોતાની ગાયર ભેહે વીખી નાખી કરામાંથી, ઉછેડી નાખ્યું જે લીપણ સાંદણ હતું એ ઉછેડી નાખ્યું. બાઈ બોલી ગઈ મરો મરો મરો, એ કે આ ધણી વગર નાવનીઓ ક્યાં કેટલાના ઘર પાડશે, આ ધણી વગર નાવનીઓ કેટલાના ઘર પાડશે, કેટલાની ગાયરું વીખશે. ધણી વગર નાવનીઓ, ધણી વગર નાવનીઓ ફોનબાઈ નામની આ આયરની દીકરી ફળ વરહની, જે પોતે પોતાની માથે એવી એવી ઘટના બની ગઈ, પોતે પરણીને આવીને એનો પતિનું મૃત્યુ થયું પણ પોતાના હાહરાની સેવા કરતી હતી, એ હોનબાઈ નામ હતું. એ આયરની દીકરીને કાને શબ્દો પડ્યા કે આ ધણી વગર નામનું કેટલાને મારશે, એટલે ઘરે આવી અને પોતાના હાહરાને કીધું મામા મારે જરાક મારા પિયર જવાનું બહુ મન થયું છે અને હું જાઉં છું, ભેહુંને તમે આજનો દી જરાક હાચવી લેજો અથવા આજુબાજુમાં કોકને ભલામણ કરી દેજો, ભેહુંને કોક હાચવી લે, હું પાછી ઝટ વહી આવીશ, બહુ વાર નહીં લાગવા દો, પણ મારા બાપને મળવાનું મને બહુ મન થયું છે મામા. મામા કે બેટા કાંઈ વાંધો નહીં, તું કેટલા સમયથી ગઈ નથી બેટા, જઈ આવ તું, તારે તું જઈ આવ, આ ભેહુંનું બધું થઈ જાય હું કોકને ભળામણ કરી દે, નકર હું વયો જાય. મિત્રો તેથી પેટારો ખોલી અને પેટારામાંથી હોનામોર કાઢ્યા, ઘરેણા કાઢ્યા, નાણાં કાઢ્યા, રાણી શિકાની કોથળીઓ કાઢી, બધું પોટલું બાંધી, પોટલું માથે લઈ ફોળ હતર વરહની
આયર ની દીકરી, એ ખાનદાન કુળ ની દીકરી, તેથી હમેગાના પાદર માંથી ડગલા દીધા, પોતાના પિયર તરફ જાય છે. પોતાના પિયરે જઈને પોતાના બાપની પાસે પોટલું છોડીને કીધું, બાપુ આ પૈસા, આ રાણી સિક્કા, આ ઘરેણા, આ હોનું, જ્યાં તમારે દેવું પડે દાયજામાં જે કોઈને દેવું પડે, જેટલું દેવું પડે એટલું દઈ દેજો, પણ મારા મામા માંડણ મારું લગ્ન કર્યા છે એનું હક પણ નક્કી કરીને આવો. બેટા શું વાત કરે છે તું, હું બોલે એ તને ખબર છે કે હું બરાબર બોલું છું? બાપુ હું બરાબર બોલું છું. હવે તો મારે મારા મામાને મારા હાહરાને પરણાવવા છે, મારે મારા હાહરાને પરણાવવા. દીકરીની હામું આમ જોતા જોતા બાપને છાતીના જેને કહેવાય આમ આમ છાતી પોળી મીંડી થવા, સાબાસ દીકરી, સાબાસ મારી દીકરી આવી જ હોય, આયરની દીકરી આવી જ હોય, મારી દીકરી મોજના તોરા છૂટી ગયા, મોજના તોરા છૂટી ગયા બાપને. અને પછી નાઇતમાં સારું ઠેકાણું જોઈ અને પોતાની દીકરીના કહેવા પ્રમાણે એ દીકરીના હાહરાનું માગું નાખી અને નક્કી કરી અને પાછો આવે છે કે અહીંયા હું નક્કી કરીને આવ્યો છું. બેટા તારા હાહરો છે તો આબરૂદાર માણસ છે, ઉંમર છે પણ આબરૂદાર માણસ છે, અને તે કીધું એ પ્રમાણે હક પણ નક્કી થયું છે. અને પછી પાછી પોતે હમેગા આવી અને પોતાના મામાની જાન જોડી. અને મિત્રો, તેથી હોળ હતર વરહની એક દીકરાની વહુ, એ આયરાણી, એ આયરની દીકરી વહુ બની, દીકરાની વહુ મટી અને હાહરાની માં બની ગઈ. હતી દીકરાના ગીત જાને પરણાવવા જાય તે માં ગાતી હોય ને એમ, તેથી માંડણ મારુંના એ ગીત ગાતી હતી, હો એ ગીત ગાતી હતી. હાહરાની જાન જોડી અને પરણાવવા માટે લઈ ગયા અને લગ્ન કર્યા, પરણીને આવ્યા અને આખી જિંદગી પોતાના હાહરાની બાપની જેમ સેવા કરે એમ કરી, અથવા તો દીકરાની માં સેવા કરે એમ સેવા કરી. આજ હમેગામાં મારું પરિવાર જે છે એ માંડણ મારુંનો પરિવાર આજ પણ હમેગામ ગામની ધરતીમાં છે. મિત્રો, આ દેશની ધરતીમાં પોતાના હાહરાને વહુએ પરણાવ્યા હોય, ખાનદાન વહુએ, એવાય દાખલા છે. પોતાના બાપને પરણાવ્યા હોય પાછા, પોતાના બાપના પાછા દીકરીએ લગ્ન કર્યા હોય, એ પ્રસંગે એક છે, એ આગળ બીજા ક્યાંક એપિસોડમાં આપણે વાર્તા કરશું. અને એવી કેટલી ઘટનાઓ છે આ ભારત વર્ષની ધરતીની ઘટનાઓને વાર્તાઓ વાતું આપણે કરતા રહીશું. તો જરૂર આ વાતને શેરને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હિન્દ.